પાલીતાણામાં રોહિતવાસ પર અસામાજિક તત્વો દ્વારા ભારે નુકસાન કરવામાં આવ્યું હતું જેને લઈને જૈન સમાજ દ્વારા દુકાનો બંધ કરી વિરોધ વ્યક્ત કરાયો હતો ત્યારે કપડવંજ સમસ્ત જૈન સમાજ દ્વારા રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કપડવંજ સમસ્ત જૈન સમાજ દ્વારા બિહાર સરકાર જૈનોના પવિત્ર તીર્થ સમિત શિખરજી મહાતીર્થને પર્યટક સ્થળ તરીકે વિકસાવવાની કાર્યવાહી કરી રહી છે તથા જૈનોના પવિત્ર તીર્થ પાલીતાણા મુકામે રોહિશાળા તીર્થમાં આવેલા આદિનાથ ભગવાનના પગલાંને તથા ડેરીને અસામાજિક તત્વો દ્વારા તોડી પાડી ભયંકર નુકસાન કરાયું છે તેનો કપડવંજ સમસ્ત જૈન સંઘ દ્વારા સખત વિરોધ કરી આજ રોજ પોતાના ધંધા રોજગાર બંધ કરી રેલી કાઢી કપડવંજ મામલતદાર જયકુમાર પટેલને આવેદનપત્ર સુપ્રત કરી ન્યાયની માંગણી કરવામાં આવી છે આ સમયે કપડવંજ જૈન સંઘના આગેવાનો ઉદયભાઈ શાહ પ્રદીપભાઈ શાહ રમેશભાઈ તેમજ અન્ય સહિતના તેમજ મહિલાઓ જૈન સંઘના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ અંગે વધુમાં ઉદયભાઈ શાહે જણાવ્યું હતું કે ઉપરોક્ત બંને બાબતો દ્વારા ભારત સરકાર યોગ્ય પગલાં લે અને નુકસાનકર્તાઓને ઝડપી લઈ તેમની સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવા અનુરોધ છે

અમારા રોહિત શાળામાં આદિનાથ ભગવાનના પગલાંને નુકસાન કર્યું દેરીને નુકસાન કર્યું અસામાજિક તત્વોએ તેનો પણ અમે સખત વિરોધ કરી પકોડી નાખીએ છીએ અને એનામાં વિરોધના અનુસંધાનમાં એ સામે એ લોકો સામે પગલાં લેવાય અને આવી ઘટના ફરી ના બને એ માટે આ આવેદનપત્ર અમે આપવા આપવા આવ્યા છીએ એના એના લીધે આ આનો વિરોધ કરતાં અમે કપડાંના તમામ જૈન વેપારીઓએ આજે પોતાના કામ ધંધા બંધ રાખે છે आमिर मिर्जा लाइव ગુજરાત ન્યૂઝ कपड़वंज